गुड मॉर्निंग विद्यार्थी धोरण त्रण। चलो विद्यार्थीओ, आज कयो दिवस छे तमने खबर छे? बोलो आज कयो दिवस छे? आज गुरु पूर्णिमा छे। शू छे? गुरु पूर्णिमा छे। आम तो आपणे विद्यार्थीओ दर वर्षे શાળામાં ગુરુ પૂર્ણિમા ઉજવીએ છે, ખબર છે ને? ગુરુજીને કંકુને ચોખાનો ચાંદલો કરીએ છે, પછી મોં મીઠું કરાવતા હતા, અમે લાવતા હતા, ખબર છે ને? પેડાને લાવતા હતા, પેડા કે ગમે તે વસ્તુ, હલવો કે ગમે તે વસ્તુ તોડ લાવતા હતા અને ગુરુને ચાંદલો કરી અને મોં મીઠું કરાવતા હતા। પણ હવે શું છે, અત્યારે કોરોના છે એટલે આપણે શાળામાં તો ગુરુ પૂર્ણિમા ઉજવી શકતા નથી, પણ તમારે ઘેર રહીને પણ ગુરુને વંદન કરવાના, માતા પિતાને વંદન કરવાના। તે પહેલા આપણે શ્લોક બોલીએ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ। ગુરુદેવ, ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે, બધું ગુરુ જ છે, એટલે એવા ગુરુને તમારે નમસ્કાર કરવા જોઈએ। તો જુઓ, દર વર્ષે શાળામાં ગુરુ પૂર્ણિમા ઉજવે છે, આ વર્ષે કોરોનાને લીધે આપણે શાળામાં ગુરુ પૂર્ણિમા ઉજવી શકતા નથી, પણ એટલું યાદ રાખજો, ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુજીને વંદન કરવા, માતા પિતાને વંદન કરવા। જો ગુરુ વિનાનું જ્ઞાન અધૂરું છે, જો ગુરુ ભણાવે તો તમને વિદ્યા જલ્દી ચડે, તમે ઘેર બેસીને ગમે એટલું ભણો તો ના ભણો, પણ અમે ગુરુ તમને ભણાવીએ, ભલે વિડીયોમાં પણ અમે તમને ભણાવીએ છે ને। પહેલા કોરોના નહોતો તો ક્લાસમાં ભણાવતા હતા, અત્યારે વિડીયોમાં પણ ગુરુ જ તમને ભણાવે છે, એટલે ગુરુ ભણાવે તો જ્ઞાન જલ્દી ચડી જાય છે, એટલે ગુરુ વિનાનું જ્ઞાન અધૂરું છે। અત્યારે છોકરાઓ ગુરુનું કંઈ માનતા નથી, ખબર છે? ગુરુને બોલે છે ત્યાં પણ એ બધું ખોટું છે। ગુરુને માન અને આદર આપવા જોઈએ। તમને ગુરુ ભણાવે છે તો ગુરુને તમારે માન અને આદર આપવા જોઈએ। અત્યારના વિદ્યાર્થીઓ એવું નથી કરતા, પણ હકીકતમાં આ બહુ ખોટું છે। ગુરુ તમને ભણાવે એટલે માન અને આદર આપવા જોઈએ। અને વિદ્યાર્થીઓ, ગુરુ પૂર્ણિમાની તમને ખૂબ ખૂબ શુભેચ્છા છે। તમે સારું ભણો, મોટા થાવ, અને આ પેપરો આપ્યા છે એ પેપરો તમારે આવી ગયા છે, પેપરો સારા અક્ષરે લખવાના છે, અને ભણી ગણીને જલ્દી જલ્દી મોટા થાવ, પાસ થાવ, અને આગળ મોટા સરસ સરસ ડોક્ટર બનો, વકીલ બનો, જે ઈચ્છા થાય એ બનો, પણ તમે અમને તમારા ખૂબ આશીર્વાદ છે અમારા તમને, કે વિદ્યાર્થીઓ મારા સારું ભણે અને આગળ વધે। તો હવે આપણે આગળ દાખલો શીખવાનો છે, પ્રકરણ 3 છે આપણું, હજી દાખલા બાકી છે। તો હવે છે કાર્ડની રમત, તમારામાં છે પેજ નંબર 45 ઉપર ચોપડી ખોલો, પેજ નંબર 45 ઉપર આ દાખલા આપેલા છે। સંખ્યાઓને 3 કાર્ડને જુદી જુદી રીતે ગોઠવવાથી તેના 2 કાર્ડના સરવાળા કે બાદબાકી કરવાથી ત્રીજા કાર્ડ જેટલા થાય છે, નમૂનો જુઓ અને બાકીના કાર્ડ એ મુજબ ગોઠવો। તો જુઓ, નમૂનો આપ્યો છે આપણને સંખ્યા 150, 120 ને 30, એને આડા આવી ગોઠવવાની, પણ જવાબ એનો એક જ આવશે। જુઓ તમે, એ 3 જ સંખ્યા આવશે, બીજી ચોથી સંખ્યા આવશે નહીં। હવે બાદબાકીની ક્રિયા કરવાની છે, ક્રિયા એટલે દાખલો કરવાનો એમ, ક્રિયા એટલે તો ગોઠવણી 1 કરી છે, એ ઉપર વાળી સંખ્યા જ છે। જુઓ, 150 ઓછા 120, તો પહેલે તો એકમની શૂન્ય શું, 5 માંથી 2 જાય તો 3, અને 1 માંથી 1 જાય તો શું, એટલે કેટલો જવાબ આવ્યો, 30 જ જવાબ આવ્યો। હવે ગોઠવણી 2, પહેલા 150 લખ્યા અને પછી 30 લખ્યા, તો એકમની શૂન્ય શું, 5 માંથી 3 જાય તો 2, 1 ના 1 તો 120, તો ઉપર વાળી સંખ્યાઓ જાય ને, આડા આવડી ગોઠવી
પણ જવાબ તો એ ત્રણ સંખ્યા એનો એ જ આવ્યો, કોઈ આડો અવળો જવાબ આવતો નથી. તમે સાચો ગણો તો આ ત્રણ જ આંકડા જવાબ આવે, ચોથો આંકડાનો જવાબ આવે નહીં. હવે એને આપણે સરવાળાની રીતે ગોઠવીએ તો ગોઠવણી એ 120 વત્તા 30 150, ગોઠવણી બે 30 વત્તા 120 તો પણ કેટલા આવ્યા 150. તો હવે આપણે આગળ દાખલો ગણવાનો છે. 50 70 20 50 20 70. તો પહેલા આપ્યા છે 50 70 અને 20, તો 50 વત્તા 20 બરાબર કેટલા આવ્યા 70 આવ્યા. એની નીચે જુઓ 20 વત્તા 50 બરાબર કેટલા આવ્યા 70 આવ્યા. હવે બાજુમાં ઓછા કાઢ, 70 ઓછા 50 તો 20 આવ્યા, 70 ઓછા 20 તો શું આવ્યા 50. એનો એ જવાબ જ આવ્યો છે. હવે દાખલા નંબર બે, દાખલા નંબર બે સંખ્યા એની એક છે ઉપરવાળી. જુઓ હવે સંખ્યા બે માં સંખ્યા બદલાઈ છે, 30 42 12 30 42 12, 30 42 12 પાછળ એની એ છે, 30 42 12 એની એક છે. પહેલા આપણે વત્તા કાર કરીએ 30 42 અને 12 નો. 30 વત્તા 12 એટલે કેટલા આવ્યા 42 આવ્યા. હવે નીચે જુઓ 42 વત્તા 3 ઉલટ સુલટ કરી કાઢી છે સંખ્યા. આમાં ઉપરમાં પહેલા 30 છે તો આમાં પછી લખ્યા છે, આમાં પછી 12 છે તો પહેલા 12 લખ્યા છે. પહેલા 30 વત્તા 12 કર્યા, પછી નીચે 12 વત્તા 30 તો પણ 42 નો 42 જવાબ આવ્યો. હવે બાદ બાકી કરીએ એ સંખ્યાની, 42 ઓછા 30 કર્યા તો કેટલા આવ્યા 12 આવ્યા. 42 ઓછા 12 કર્યા તો કેટલો જવાબ આવ્યો 30 આવ્યો. તો વિદ્યાર્થીઓ જો આ દાખલા મેં તમને ગણાયા એ તમારે નોટમાં, ગણિતની નોટમાં એક એક લીટી છોડીને આ દાખલા લખવાના છે, અને ઘરકામના ચોપડામાં પણ, અને ઘરકામના ચોપડામાં પણ તમારે લખવાના છે. સારા અક્ષરે લખજો અને મોઢે પણ મોડે કરજો, બીજા દાખલા જાતે લખજો અને દાખલા ગણવાની કોશિશ કરજો. આવી રીતે સંખ્યા લખી અને દાખલા લખવાની કોશિશ કરવાની, સમજવાની કરવાની. ના સમજ પડે તો મમ્મી પપ્પાને પૂછવાનું, અને આ મેં રીત કરાઈ છે એ રીતે તમારે દાખલા ગણવાના છે. હજી આપણે આગળ બીજા દાખલા ઘણા બાકી છે. હવે આપણે આવીશું પૂરક સ્વાધ્યાય. શું આવીશું? પૂરક સ્વાધ્યાય. એટલે પૂરક સ્વાધ્યાયમાં પુનરાવર્તન, પૂરક સ્વાધ્યાય એટલે પુનરાવર્તન. આ જ સ્વાધ્યાયનું આપણે પુનરાવર્તન કરવાનું છે, અને સારા અક્ષરે નોટમાં લખવાનું છે, સમજવાનું છે. તો હજી તમને ના સમજણ પડે તો જો ફરીથી બોલી જાઉં તો તમને સમજણ પડે. તો જુઓ ફરીથી હું સમજાવું છું. 150 ઓછા 120 બરાબર 30, 150 ઓછા 30 બરાબર 120. હવે સરવાળાની ક્રિયા, 120 વત્તા 30 બરાબર 150, 30 વત્તા 120 બરાબર 150. તો આ સરવાળાને બાદ બાકી કાઢ, આગળ પાછળ કાઢની સંખ્યા લખવાની, એટલે જવાબ એનો એ જ આવે છે. એટલે હવે આ કરજો. હવે તમને 50 70 ને 20, પાછા 50 20 ને 70 જ આપેલી છે, એની એક સંખ્યા છે. તો જુઓ 50 વત્તા 20 બરાબર 70, નીચે ફરી સરવાળો, ઉલટ સુલટ સંખ્યા કરી છે, 20 વત્તા 50 એટલે 70, આગળની સંખ્યા 5 અને 5 ની સંખ્યા આગળ, એવી રીતે 70 70 ઓછા 50 બરાબર 20, અને 70 ઓછા 20 બરાબર 50.
તો વિદ્યાર્થીઓ નોટમાં સારા અક્ષરે લખજો.